रशिया यूक्रेन युद्ध 6 महीनामां प्रवेशी चुक्यो छे। गुजरात अने देशना 20,000 जेटला मेडिकल स्टूडेंट्स हवे युक्रेनमां युद्ध वच्चे फरीथी तेमनो बाकी रहेलो सेमेस्टर अने अभ्यास पूर्ण करवा जीवनुं जोखम खेडीने युक्रेन जई शके तेम नथी तो केटलाक जवा तैयार नथी। रशिया युक्रेन युद्ध 6 महीनामां प्रवेशी चूक्यो छे। गुजरात अने देशना 20,000 जेटला मेडिकल स्टूडेंट हवे युक्रेन में युद्ध वच्चे फरीथी तेनुं बाकी रहेलुं सेमेस्टर अने अभ्यास पूर्ण करवा जीवना जोखम खेडीने युक्रेन जई शके तेम नथी तो केटलाक जवा तैयार नथी। नवुं सेमेस्टर सप्टेम्बरथी शरू थई रह्युं छे त्यारे नेशनल मेडिकल काउंसिले आ विद्यार्थीओने फरजियात ऑफलाइन स्टडीज मान्य रहेवानું વિદ્યાર્થીઓ અને વાલીઓને બનાવી દેતા તેમના માટે વિટંબણાઓનો પાર રહ્યો નથી। બીજી તરફ યુક્રેનની યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓનલાઈન બંને શિક્ષણના વિકલ્પ આપ્યા છે, પણ NMCA માત્ર ઓફલાઈન શિક્ષણ જ માન્ય ગણાશેનું ફરમાન કરી દેતા આ હજારો વિદ્યાર્થીઓએ ક્યાં તો યુદ્ધ વચ્ચે યુક્રેનમાં જવું પડે અથવા અન્ય દેશમાં અધૂરો મેડિકલનો અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ભારતીય વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારત સરકાર ફરી તેમની મદદે આવે તેવી આશા સેવી રહ્યા છે। કેન્દ્ર સરકાર આ વિદ્યાર્થીઓ માટે NMCA કહી ઓનલાઈન અભ્યાસને માન્યતા આપે તેવી માંગ કરી રહ્યા છે। ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાના 40 જેટલા વિદ્યાર્થીઓ યુદ્ધ વચ્ચે યુક્રેનથી ભારત સરકારની મદદથી વતન અને ઘરે પરત આવ્યા બાદ તેઓ ફરી યુક્રેન ગયા નથી। હવે 20,000 વિદ્યાર્થીઓના હિતમાં ભારત સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેમ વાલીઓ પણ ઈચ્છી રહ્યા છે। યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે લગભગ ગુજરાતના 3,000 વિદ્યાર્થીઓ અને આપણા ભારત દેશના ટોટલ 20,000 વિદ્યાર્થીઓનું ભાવિ આજે લટકતી તલવારની જેમ જોખમમાં મુકાયેલ છે। હવે નેશનલ મેડિકલ કાઉન્સિલ કે જેને એવી ગાઈડલાઇન બહાર પાડી છે કે ઓનલાઈન એજ્યુકેશનને આપણે માન્ય નહીં રાખીએ તો 4th, 5th અને 6th યરના જે બાળકો છે એ બાળકો માટે જ્યાં સુધી યુદ્ધ ચાલે ત્યાં સુધી નેશનલ મેડિકલ કાઉન્સિલ એવી ગાઈડલાઇન બહાર પાડે કે ગાઈડલાઇનમાં કોઈ પરિવર્તન કરે કે જેને પરિણામે અમારા બાળકોને યુદ્ધ પૂરતા ત્યાં યુક્રેન જવાનું ના થાય અને ઓનલાઈન એજ્યુકેશનને માન્ય રાખે। અને જો એમને એવું હોય કે ભાઈ બાળકો ક્લિનિકલ સબ્જેક્ટમાં તો એ જે હોસ્પિટલ રેકમેન્ડ કરે દરેક રાજ્ય વાઇઝ જિલ્લાના મથક પર જો એ હોસ્પિટલમાં આ બાળકોને રેકમેન્ડ કરશે તો તે બાળકો ત્યાં આગળ ક્લિનિકલ સબ્જેક્ટના પ્રેક્ટિકલ માટે પણ જશે। અને અમે રાજ્ય સરકારના હેલ્થ મિનિસ્ટરને કેન્દ્ર સરકારના હેલ્થ મિનિસ્ટરને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને આપણા વિદેશ પ્રધાન તથા આપણા એજ્યુકેશન મિનિસ્ટર બધાને હું ભારત દેશના તમામ 20,000 બાળકો વતી એક નમ્ર અપીલ કરું છું કે અમારી આ લાગણી અને માન આપી અને અમારા બાળકો માટે કંઈક ઘટતું કરો જેને પરિણામે યુદ્ધ ઝોનની અંદર અમારા બાળકો આવી સિચ્યુએશનમાં જવું ન પડે। હું મીત પટેલ, હું યુક્રેનમાં ચર્નિવત્સીમાં BSMU મેડિકલ કોલેજમાં ભણું છું। હું છેલ્લા 6 મહિનાથી યુક્રેન અને રશિયાના વોરના લીધે હું ઇન્ડિયામાં જ છું અને ઇન્ડિયામાં થોડી ઘણી ક્લિનિકલ પ્રેક્ટિસ પણ કરી હતી, બટ હવે અમારું નવું સત્ર 1 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થવાનું છે। તો એના માટે હવે અમારા માટે એ મુશ્કેલી છે કે અમારે યુક્રેન જવું કે નહીં જવું, અત્યારે યુક્રેન અને રશિયાની વોરની સિચ્યુએશન ચાલુ જ છે। અમારી યુનિવર્સિટી દ્વારા અમને 2 વસ્તુ કહેવામાં આવી છે કે તમારે ઓનલાઈન ક્લાસ કરવા હોય તો તમે ઓનલાઈન ક્લાસ પણ કરી શકો, તમારે ઓફલાઈન આવવું હોય તો તમે અહીંયા ઓફલાઈન પણ આવી શકો, અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જેવું હતું એવું એઝ ઇટ ઇઝ જ છે, તમે ઓફલાઈન ક્લાસ માટે પણ આવી શકો। પણ ઓફલાઈન ક્લાસ માટે જવું એ થોડું રિસ્કી છે યુક્રેનમાં હજુ બી, કારણ કે યુક્રેનની કન્ડિશન હજુ સ્ટેબલ થઈ નથી। તો હવે ઓનલાઈન ક્લાસ એ ઇન્ડિયન નેશનલ મેડિકલ કાઉન્સિલ એ ઓનલાઈન ક્લાસને મંજૂરી આપતી નથી। હવે અમારા પાસે બીજો એ ઓપ્શન છે કે અમે યુક્રેનની જગ્યાએ કોઈ બીજા દેશમાં અભ્યાસ કરવા માટે જઈએ, જેઓ અમારો અધૂરો અભ્યાસ બાકી છે એના માટે, પણ એમાં એવી કન્ડિશનનું નિર્માણ થાય છે કે અમારે 6 મહિના પાછળ જવું પડે છે। હવે 6 મહિનાનો ટાઈમ બધા માટે ઇમ્પોર્ટન્ટ હોય, તો હવે અમારા પાસે બીજો એક જ ઓપ્શન બચે, જો અમે એ ના વિચારીએ કે અમારે યુક્રેન પરત પાછું જવું પડે, તો આ વોરવાળી સિચ્યુએશનમાં યુક્રેન જવા માટે ઘણા લોકો રેડી નથી અત્યારે। તો એના માટે ગવર્મેન્ટે અમે એવી માંગણી કરીએ છીએ કે જ્યાં સુધી મતલબ આ વોરની કન્ડિશન ચાલે ત્યાં સુધી ઓનલાઈનની પરમિશન આપે, અને તમે જે રિકમેન્ડેડ કરો મેડિકલ કોલેજમાં એ મેડિકલ કોલેજમાં અમે લોકો ક્લિનિકલ પ્રેક્ટિસ માટે અમે રેડી છે, તમે જે મતલબ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે કોલેજ રિકમેન્ડ કરો એમાં અમે લોકો પ્રેક્ટિસ માટે જવા માટે તૈયાર છે। તો અમે ગવર્મેન્ટ, નેશનલ મેડિકલ કાઉન્સિલ અને હેલ્થ મિનિસ્ટરને આટલી માંગણી કરીએ છીએ થોડી ઘણી।